સ્પેશિયલ રિપોર્ટર સાથે હું છું જૈન. વાત કરીએ વલસાડની તો વલસાડમાં બે મેડિકલ પછી ફરીથી વાપીમાં બીજા ત્રણ મેડિકલ ઉપર કાર્યવાહી કરવામાં આવી છે. વાપીમાં મેડિકલ સ્ટોરોનો માફિયા મદન મારવાડી જેમના 25 થી ઉપર મેડિકલો વાપી વલસાડ દમણ સિલવાસમાં ધમધમી રહ્યા છે. તેમના ભણતર વગરના કુટુંબીજનો આ મેડિકલ સ્ટોરો ચલાવી રહ્યા છે, જેમાં મદન મારવાડીના ભત્રીજા કિરણના મેડિકલ પર પણ કાર્યવાહી હાથ ધરાઈ હતી, જે મુજબ 350 થી ઉપર સિરફના વેચવાના પુરાવા મળ્યા હતા અને આસિસ્ટન્ટ કમિશનરની સૂઝબૂછથી તેમાંના ભત્રીજા એક મેડિકલ પર છાપો મારતા 350 કુડી ફ્રેશ સિરફના ખરીદવાના પુરાવા હાલ મળી રહ્યા છે. વલસાડના મેડિકલોમાં ડોક્ટરની સલાહ વગર જે નશીલી દવાઓનું વેચાણ થઈ રહ્યું છે, આ દવાઓ યુવાધન ડ્રગ્સ રૂપે નશામાં ઉપયોગ કરી બાનભૂલી અસામાજિક પ્રવૃત્તિઓને નોતરું આપી રહ્યા છે, જેમાં અમારા પત્રકાર તેજસ ગુંદરણિયાની મુહિમમાં આસિસ્ટન્ટ ડીઆરજી કમિશનર પીએમ પાસવાની દ્વારા સહયોગ કરાવશે અને મેડિકલ ઉપર ડોક્ટરની સલાહ વગર વેચાઈ રહેલી નશીલી દવાઓ વેચનારાઓ ઉપર લાલાંક કરાશે, જેમાં અમારી ચેનલ સતત નવી ખબરો અને પુરાવા સાથે પ્રસારિત થઈ રહી છે, જેમાં પ્રાપ્ત માહિતી મુજબ કરમબેલીનું આશાપુરા મેડિકલનું લાયસન્સ રદ કરી દેવાયું હતું અને મત્રોશ્રી મેડિકલના તુષાર પટેલનું પણ લાયસન્સ રદ કરી દેવાયું હતું. તો વલસાડમાં વેચાઈ રહી છે હજુ પણ નશીલી દવાઓ. ફરીથી ડ્રગ્સ અધિકારીઓ દ્વારા વાપીમાં ત્રણ મેડિકલ પર છાપો. આશાપુરા અને માતૃશ્રી મેડિકલ પર બીજા ત્રણ મેડિકલમાં પણ વિચારી રહી છે ગોળીઓ. તન્વી રામદેવ અને એમ કે મેડિકલમાં પણ છાપો. દવાઓ લેવાના અને વેચવાના પુરાવા મળ્યા. મદન મારવાડીના મેડિકલ પર પણ છાપો. મદન મારવાડીના ભત્રીજા કિરણ સાથે કરાઈ પૂછપરછ. મદન મારવાડીના મોટા અધિકારીઓ અને નેતાઓ સાથે સાંઠગાંઠ. માઇક્રોઇંગ કંપની દ્વારા વેસ્ટેજ દવાઓ વેચવાના પુરાવા મળ્યા. સુમિત ચૌધરી અને હીરા નામનો માણસ ફરાર. મોટી મિલીભગત હોવાના ગસ્ફોટ થવાની શક્યતા. તો જોતા રહો નશીલી દવાઓના આહલાદક દ્રશ્યો અમારી ચેનલ દ્વારા. નવી માહિતી પ્રમાણે હાલ વાપીમાં મેડિકલ સ્ટોરોનો માફિયા મદન મારવાડી જેમના 25 થી ઉપર મેડિકલો વાપી વલસાડ દમણ સેલવાસમાં ધમધમી રહ્યા છે અને તેમના ભણતર વગરના કુટુંબીજનો આ મેડિકલ સ્ટોરો ચલાવી રહ્યા છે, જેમાં મદન મારવાડીના ભત્રીજા કિરણના મેડિકલ પર પણ કાર્યવાહી હાથ ધરાઈ હતી. પ્રાપ્ત માહિતી મુજબ 350 થી ઉપર સિરપના વેચવાના પુરાવા મળ્યા હતા, પરંતુ મદન મારવાડીની વગજમાં પોતે બિલ્ડર અને ગનરાખી ફ્રી રિપીટ અને ગનરાખી ફરી રહ્યો છે, જેમાં મદન મારવાડી રોજબરોજ અધિકારીઓની ઓફિસમાં પડીઓને પાથરો રહે છે, જેમાં ડીવાયએસપી એલસીબી એસઓજી તેમજ સ્થાનિક પોલીસ સ્ટેશનોનો પણ સમાવેશ થાય છે, તથા મદન મારવાડી ઇલેક્શન સમયે નેતાઓને મોટી સંખ્યામાં ભંડોળ પર પૂરું પાડી રહ્યા છે, જેના કારણે રાજકીય દબાણ પણ કાર્યવાહી કરવા ઉપર આવી રહ્યું છે. આ ઉપરાંત પ્રાપ્ત માહિતી મુજબ વલસાડ ડ્રગ કચેરીના એક અધિકારી સાથે સાંઠગાંઠ પણ છે, જેના કારણે આસિસ્ટન્ટ કમિશનર અને તેમની ટીમ જ્યારે પણ આ કાર્યવાહી માટે નીકળે છે ત્યારે મદન મારવાડીને પહેલેથી જ માહિતી મળી જાય છે, પરંતુ આસિસ્ટન્ટ કમિશનર દ્વારા સૂઝબૂછથી તેમાંના ભત્રીજાના રિપીટ પરંતુ આસિસ્ટન્ટ કમિશનર દ્વારા સૂઝબૂછથી તેમના ભત્રીજાના એક મેડિકલ પર છાપો મારતા 350 કોડી ફ્રેશ સિરપના ખરીદવાના પુરાવા મળ્યા છે. આ દવા સપ્લાય કરનાર સુમિત ચૌધરી, જે કંપનીઓમાંથી એક્સપાયર દવાઓ પાણીના ભાવે ખરીદતો હતો, ત્યારબાદ સફેદ પેટ્રોલથી માર્કાઓ કાઢી ફરીથી પોતાની જગ્યા ઉપર નવા માર્કાઓ લગાવી દવાઓનું વેચાણ કરી નાખવામાં આવતો હતો, જેમાં વાપીની માઇક્રોઇંગ કંપની આ દવાઓ બનાવી રહી હોય તેવું સામે આવ્યું છે અને વેસ્ટેજ માલ નાશ કરવાની જગ્યા પર આ કંપની દ્વારા સુમિત ચૌધરી નામના વ્યક્તિને આપી દેવામાં આવતો હતો અને સુમિત ચૌધરી જૂની એક્સપાયર દવાને નવી બનાવી માર્કેટમાં મદન મારવાડીના મેડિકલ તથા મદન મારવાડીના ભત્રીજા કિરણને હીરા નામના ડિસ્ટ્રીબ્યુટરને સપ્લાય કરી રહ્યો હતો. માહિતી મુજબ છરવાડાનું એમ કે મેડિકલ જેમના માલિક
મદન મારવાડી ને તેનો ભત્રીજો કિરણ, તન્વી મેડિકલ, ગુંજનજના માલિક અલ્પેશ, રામદેવ મેડિકલ જેમના માલિક મુકેશના મેડિકલ પર પણ આસિસ્ટન્ટ ડ્રગ કમિશનર દ્વારા છાપો મરાયો હતો અને મેડિકલ બંધ કરવા આદેશ અપાયો હતો. હવે જોવું એ રહ્યું કે મદન મારવાડીની ઓળખાણ સંક્ષ યુવા જિંદગીઓને બચાવશે કે યુવાઓની જિંદગી આવા મદન મારવાડી જેવા લોકો સામે બગાડવા માટે છોડી દેવાશે તે તો આવનારો સમય જ બતાવશે. તેજસ ગુંદડિયા સાથે અનસ ગુજરાત ન્યૂઝ વલસાડ. તો હાલના સ્પેશિયલ રિપોર્ટમાં અત્યારે બસ આટલું જ. બધું સમાચારો માટે આપ જોતા રહો અનસ ગુજરાત ન્યૂઝ. નમસ્કાર.